આતંકીઓના સફાયા માટે સેના એક તરફ ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે તો બીજી તરફ સરહદ પર જવાનો પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. તો ગત વર્ષે સેનાએ સરહદ પર સપાટો બોલાવી દીધો. સેના દ્વારા જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 100થી વધુ જવાનોને ઠાર મરાયા છે. સરહદ પર સેનાનો સપાટો. ઓપરેશન અર્જુન અંતર્ગત 100થી વધુ રેન્જર્સ ઠાર. 2017માં સેનાની જડબાતોડ જવાબી કાર્યવાહી. નાપાકને મળતું રહેશે આવો જ જવાબ. સરહદ પર નાપાક હરકતોથી બાજ ન આવતા પાકિસ્તાન ગત વર્ષે મોટો સબક મળ્યો છે. ગત વર્ષે પાકિસ્તાની સેના કોઈ પણ પ્રકારના ઉશ્કેરણી વિના અસંખ્ય વાર ભારતીય સીમામાં ફાયરિંગ કર્યું, જેનો પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ મળ્યો છે. એવો જવાબ કે જે પાકિસ્તાન ક્યારેય નહીં ભૂલી શકે. ગત વર્ષે પાકિસ્તાની સેનાને મોટી ખોટ પડી છે. ભારતીય સેનાએ 2017માં પાકિસ્તાન 138 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા છે. ભારત દ્વારા જવાબી કાર્યવાહીમાં પાક રેન્જર્સ ઠાર મરાયા છે. જાસૂસી એજન્સીએ સેનાની આ કાર્યવાહીને મોટી સિદ્ધિ ગણાવી છે. પાકિસ્તાન એક તરફ ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે, બીજી તરફ સરહદ પર સેનાની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી અંધાધૂધ ફાયરિંગ કરાયું. ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક નાપાક ઈરાદાનો જવાબ આપ્યો. સેના પાકિસ્તાનના અનેક જવાનોને ઠાર કર્યા અને પાકિસ્તાની ચોકીઓને પણ નષ્ટ કરી. ભારતની આ જવાબી કાર્યવાહી એટલી જબરદસ્ત હતી કે પાકિસ્તાને ઘૂંટણીએ પડવું પડ્યું. 2017માં BSF દ્વારા ઓપરેશન અર્જુન ચલાવવામાં આવ્યું, જે અંતર્ગત પાકિસ્તાનના પૂર્વ સૈનિકો, ISI અધિકારીઓ અને પાક રેન્જર્સના ઘર અને નિવાસસ્થાન તેમજ ખેતરોને નિશાન બનાવવામાં આવ્યા. આ અધિકારીઓ ભારતમાં આતંકીઓની ઘૂસણખોરીમાં મદદરૂપ બનતા ઓપરેશન અર્જુનની અસર એવી રહી કે ખુદ પાકિસ્તાને ઘૂંટણીએ પડવું પડ્યું અને પાકિસ્તાને સામે ચાલી ફાયરિંગ રોકવાની અપીલ કરી. ગત વર્ષે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક જેવો વધુ એક હુમલો કર્યો, જેમાં ભારતીય જવાનોએ પાકિસ્તાની સીમામાં ઘૂસી શહાદતનો બદલો લીધો. આ ઓપરેશનમાં પાકિસ્તાનના 3 પાકિસ્તાની રેન્જર્સ ઠાર મરાયા હતા, જ્યારે 1ને ગંભીર ઈજા થવા પામી હતી. આ સાથે જ ભારતે હાલમાં જ એક BSF જવાનની મોતનો બદલો પણ લીધો, જેમાં ભારતે પાકિસ્તાનના 10 થી 12 જવાનોને ઠાર માર્યા હતા. એક તરફ સેના ઘાટીમાં આતંકના સફાયા માટે ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે, તો બીજી તરફ ફાયરિંગની આડમાં પાકિસ્તાન આતંકીઓને ભારતીય સીમામાં ઘૂસણખોરી કરાવી રહ્યું છે એ વાત હવે જગ જાહેર છે. ત્યારે ઘાટીના આતંકીઓ સાથે સરહદ પર પાકિસ્તાનનો ઈલાજ કરવો અનિવાર્ય બન્યો છે અને જે રીતે 2017માં ભારતીય સેનાએ પાક જવાનોનું સફાયો કર્યો છે એ જોતા પાકિસ્તાન નવા વર્ષમાં કંઈક સબક શીખે એવી આશા છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.